હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણે જે વિષય વિશે વાત કરવાના છીએ તે બહુ જ ઇમ્પોર્ટન્ટ વિષય છે. અને આ જે કાયદો છે, ધ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ એક્ટ 2012, જેને આપણે પોક્સો એક્ટ તરીકે પણ ઓળખીએ છીએ. તો ફ્રેન્ડ્સ, પોક્સો એક્ટમાંથી કઈ કલમો જે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ કરીને પ્રી પર્પઝથી વાત કરું કે પછી વાત હોય મેન્સ એક્ઝામની, આવનારી ગુજરાત સિવિલ જજની પરીક્ષા માટે, અહીંયા જે પણ કોઈ કલમો મહત્વની છે તેના વિશે આપણે વાત કરવાના છીએ, અને કઈ કલમો એવી છે જેને સ્કીપ કરી શકાય તે વિશે પણ ચર્ચા કરવાના છીએ. તો ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ સીઆર સર, અને આપ જોઈ રહ્યા છો ગુજરાતીમાં કોઈ પણ કાયદાને ખૂબ જ સરળતાથી સમજાવતી ગુજરાતની નંબર વન અને આપ સૌની મનપસંદ યુટ્યુબ ચેનલ રિયલ એજ્યુકેશન કેચિટ. તો ફ્રેન્ડ્સ, જે લોકો આજે અમારી ચેનલ પર નવા છે, પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકોનને દબાવવાનું ભૂલતા નહીં, જેથી હવે નવા વિડીયો આવે તો તેના અપડેટ્સ આપ સુધી સરળતાથી પહોંચી જાય. તો ફ્રેન્ડ્સ, વધુ સમયને બગાડીશું નહીં ને સ્ટાર્ટ કરીશું આજનો આપણો વિષય. તો ધ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ એક્ટ 2012, જેને આપણે પોક્સો એક્ટ તરીકે પણ ઓળખીએ છીએ. તો આવનારી ગુજરાત સિવિલ જજની પરીક્ષા માટે કઈ કલમો મહત્વની છે, કઈ કલમો સ્કીપ કરી શકાય, કઈ કલમો માત્ર પ્રી દ્રષ્ટિ ઇમ્પોર્ટન્ટ છે, એ બધી જ ચર્ચા આપણે કરવાના છીએ. બસ શરત એટલી છે કે આ વિડીયોને આપ એન્ડ સુધી જોજો, જેથી આપ ટિક માર્ક કરી શકો કે કઈ ઇમ્પોર્ટન્ટ સેક્શનો છે પ્રિલિમિનરી દ્રષ્ટિએ કે પછી મેઇન્સની દ્રષ્ટિએ, અને કઈ કલમો એવી છે કે જેને સ્કીપ પણ કરી શકીએ. તો ફ્રેન્ડ્સ, સ્ટાર્ટ કરીશું. સૌથી પહેલાં કલમ નંબર 1થી સ્ટાર્ટ કરીએ. પ્રકરણ નંબર 1 પ્રિલિમિનરી છે, આપણે જોઈ ગયા છીએ. કલમ નંબર 1, પ્રકરણ નંબર 1 પ્રિલિમિનરી છે. શોર્ટ ટાઇટલ એક્સટેન્ડ એન્ડ કમિસમેન્ટ. ફ્રેન્ડ્સ, પ્રીની દ્રષ્ટિ ઇમ્પોર્ટન્ટ સેક્શન. આ કાયદો ક્યારે અમલી બન્યો, કઈ તારીખે ડ્રાફ્ટ થયો, ત્યાંથી પ્રશ્નો બનતા હોય છે, એટલા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કલમ નંબર 1ને પ્રીની દ્રષ્ટિએ કરજો. કલમ નંબર 2 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ડેફિનેશન્સ, જે દરેક જગ્યાએ હોય છે કલમ નંબર 2માં, અહીંયા પણ ડેફિનેશન્સ છે અને ફ્રેન્ડ્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, એટલા માટે કલમ નંબર 2ની વાત છે. તો બહુ જ ઇમ્પોર્ટન્ટલી અને પ્રિપેર કરજો. એમસીક્યુ દ્રષ્ટિએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેક્શન નંબર 2 છે. હવે પ્રકરણ નંબર 2ની વાત છે ત્યારે સેક્સ્યુઅલ ઓફેન્સીસ અગેન્સ્ટ ચિલ્ડ્રનની વાત છે. પેનેટરેટિવ સેક્સ્યુઅલ અસોલ્ટ એન્ડ પનિશમેન્ટ ધેર ફોર. તો સૌથી પહેલાં કલમ નંબર 3 છે, તેમાં પેનેટરેટિવ સેક્સ્યુઅલ અસોલ્ટ કોને કહેવાય તે વિશેની જોગવાઈ છે, પ્રીની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ છે, અને કલમ નંબર 4માં એની પનિશમેન્ટની જોગવાઈ છે. તો પ્રીમાં જ અહીંયાથી ક્વેશ્ચન બની શકે, મેન્સમાં અહીંયાથી ક્વેશ્ચન બનતો નથી. મેન્સ માટે આશા રાખવાની નહીં, પ્રી માટે 3 અને 4 એટલે કે 1 થી 4 પ્રી પર્પઝથી વાંચવાનું છે. અહીંયાથી પ્રી પર્પઝથી પ્રશ્ન પૂછાઈ શકે એમ છે. એગ્રેવેટેડ પેનેટરેટિવ સેક્સ્યુઅલ અસોલ્ટ એન્ડ પનિશમેન્ટ ધેર આફ્ટર બીમાં છે, અને એમાં પણ 5માં તેની વ્યાખ્યા છે અને 6માં પનિશમેન્ટની જોગવાઈ છે. તો 5 અને 6 પણ એ જ રીતે એમસીક્યુ પર્પઝથી યાદ રાખવાનું છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. 3, 4, 5, 6, 1, 2 આ બધું જ ઇમ્પોર્ટન્ટ છે અહીંયાથી, એટલે 1 થી 6 સેક્શનોની વાત થઈ તો બહુ જ ઇમ્પોર્ટન્ટ બની રહે છે. 7 નંબર 8 નંબર, ફ્રેન્ડ્સ આપ જોજો, અહીંયા એક પેટર્ન ફોલો થઈ રહી છે કે 3 નંબરમાં વ્યાખ્યા અને 4માં પનિશમેન્ટ, 5માં એની એગ્રેવેટેડ પેનેટરેટિવ સેક્સ્યુઅલ અસોલ્ટની વ્યાખ્યા શું હોય તે વિશે અને એની પનિશમેન્ટ 6માં, 7માં સેક્સ્યુઅલ અસોલ્ટ અને પનિશમેન્ટ 8માં. તો ફ્રેન્ડ્સ આ એગ્રેવેટેડ ફોર્મ 12 સુધી કન્ટિન્યુ થશે, અને એ જ રીતે એગ્રેવેટેડ સેક્સ્યુઅલ અસોલ્ટ, પનિશમેન્ટ ફોર એગ્રેવેટેડ સેક્સ્યુઅલ અસોલ્ટ, અને સાથે સાથે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ અને પનિશમેન્ટ ફોર સેક્સ્યુઅલ હેરેસમેન્ટ. તો ફ્રેન્ડ્સ અહીંયાથી કલમ નંબર 4, 6, 8, 10, 12 જે વાત કરે છે પનિશમેન્ટની પોક્સો એક્ટ હોય ત્યારે, અને કલમ નંબર 4, 6, 8, 10, 12 આપણા પોક્સો એક્ટમાં લાગેલી આપ સૌએ જોઈ હશે. તો ફ્રેન્ડ્સ 4, 6, 8, 10, 12 પનિશમેન્ટ વિશેની જોગવાઈ છે, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, પરીક્ષાની દ્રષ્ટિએ પૂછાઈ શકે છે અને વ્યાખ્યામાંથી ઓછું પૂછાય છે. 3, 5, 7, 9, 9 અને 11 થોડીક લેસ ઇમ્પોર્ટન્ટ છે કમ્પેરેટિવ ટુ 4, 6, 8, 10 એન્ડ 12. તો અહીંયા 4, 6, 8, 10, 12માં જે પનિશમેન્ટ છે તે ખાસ યાદ રાખી લેજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ બની રહે છે જ્યારે પનિશમેન્ટની વ્યાખ્યા પૂછાય છે. પનિશમેન્ટમાં શું છે, કેટલી સજાની જોગવાઈ છે એવું પૂછાય, તો બહુ જ ઇમ્પોર્ટન્ટલી યાદ રાખી લેવાનું છે 4, 6, 8, 10 અને 12. લેસ ઇમ્પોર્ટન્ટ 3, 5, 7, 9, 11 છે પ્રી પર્પઝથી. મેન્સથી અહીંયા ક્વેશ્ચન બનતો નથી, પ્રી પર્પઝથી આને વાંચવાનું છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, એટલા માટે ખાસ ડેફિનેશનને પણ યાદ રાખવાનું છે. ઓકે, ચેપ્ટર નંબર 3 પર જઈશું. ચેપ્ટર નંબર 3માં વાત છે યુઝ ચાઇલ્ડ ફોર પોર્નોગ્રાફિક પર્પઝ એન્ડ પનિશમેન્ટ ધેર આફ્ટર. તો ફ્રેન્ડ્સ યુઝ ઓફ ચાઇલ્ડ ફોર પોર્નોગ્રાફિક પર્પઝિસ માટે કલમ નંબર 13
સ્ત્રીની દ્રષ્ટિએ જ ઇમ્પોર્ટન્ટ છે, પનિશમેન્ટ ફોર યુઝિંગ ચાઇલ્ડ એની જોગવાઈ 14માં છે, અને પનિશમેન્ટ ફોર સ્ટોરેજ ઓફ પોર્નોગ્રાફી મટીરિયલ ઇન્વોલ્વિંગ ચાઇલ્ડ. ચાઇલ્ડ વિશેની વાત છે ત્યારે બેની પનિશમેન્ટ છે 14 અને 15માં, અને એનું પર્પઝ જે છે યુઝ ઓફ ચાઇલ્ડ તો એમાં કલમ નંબર 13 છે. તો ત્યાંથી 13 એટલે કે 14 અને 15, અહીંયાથી લોંગ ક્વેશ્ચન પૂછવો હોય તો પૂછાઈ શકે, એટલા માટે અહીંયા 13, 14, 15ને કમ્બાઈન રીતે લોંગ ક્વેશ્ચન માટે મેન્સ માટે તૈયાર કરજો, કદાચ પૂછાઈ જાય તો પ્રી પર્પઝથી પણ આપનું ક્લિયર થઈ જશે. એટલે 13, 14, 15ની વાત આવે ત્યારે મેન્સ પર્પઝથી એને તૈયાર કરવાનું રહેશે. પ્રકરણ નંબર 4 અહીંયા પૂરું થાય છે. ત્યારબાદ છે એબેટમેન્ટ ઓફ એન એટેમ્પ્ટ ટુ કમિટ એન ઓફેન્સ. અબેટમેન્ટ હોય કે એટેમ્પ્ટ હોય, તો ફ્રેન્ડ્સ અહીંયા એબેટમેન્ટ ઓફ ઓફેન્સની વાત છે કલમ નંબર 16માં. આ પણ ઇમ્પોર્ટન્ટ છે, એમસીક્યુ પર્પઝથી એને યાદ રાખવાનું છે. એની પનિશમેન્ટ 17માં છે, તો ફ્રેન્ડ્સ એની પનિશમેન્ટ પણ છે. એટેમ્પ્ટ ટુ કમિટ ઓફેન્સ અહીંયાથી એમસીક્યુ ટ્રિકી એમસીક્યુ પૂછાય છે, એટલે 16, 17, 18ને એમસીક્યુ પર્પઝથી તૈયાર કરવાનો પ્રયત્ન કરજો. એમસીક્યુ પર્પઝથી અહીંયા પોક્સો એક્ટને તૈયાર કરશો 16, 17, 18માં, ઇમ્પોર્ટન્ટલી બની રહેશે અને આપ માટે પણ ખાસ કરીને યાદ પણ રહી જશે અને એમસીક્યુ પૂછાશે તો આપણને આવડી પણ જાય. તે પર્પઝથી 16, 17, 18ને એમસીક્યુ પર્પઝથી તૈયાર કરજો. ત્યારબાદ ચેપ્ટર નંબર 5 છે. ચેપ્ટર નંબર 5 પ્રોસીજર છે, રિપોર્ટિંગ કેસની વાત છે. 19માં કઈ રીતે જે રિપોર્ટ કરવાનો છે કેસને તેની જોગવાઈ છે. એમાંથી લોંગ ક્વેશ્ચન પણ આપણે પૂછાઈ શકે, એટલે 19 થી 22માં લોંગ ક્વેશ્ચન માટે આવે છે. લોંગ ક્વેશ્ચન 19 થી 22 માટે પૂછાય છે, એટલે લોંગ ક્વેશ્ચનની તૈયારી કરશો ત્યારે ફ્રેન્ડ્સ બહુ જ ઇમ્પોર્ટન્ટલી આપ સૌ પ્રી માટે પણ એલિજિબલ થઈ જશો, અને પ્રી માટે જે પ્રશ્ન પૂછાય એના માટે આપ એલિજિબલી આપની થઈ જશે ને આપ એને આન્સર આપી શકશો. એટલા માટે 19 થી 22માં વાત કરું છું ત્યારે મેઇન પર્પઝથી એને તૈયાર કરજો. કઈ રીતે ઓફેન્સ રિપોર્ટ થાય છે, ઓબ્લિગેશન શું હોય છે મીડિયા સ્ટુડિયો કે ફોટોગ્રાફિકનો, ફેસિલિટીઝ ટુ રિપોર્ટ કેસીસ, સજાની જોગવાઈ શું છે, ફોલ્સ કમ્પ્લેન્ટની જોગવાઈ શું છે, અને પ્રોસીજર ફોર મીડિયા જે છે એમસીક્યુ પર્પઝથી યાદ રાખવાનું છે, ત્યાં એમસીક્યુ પર્પઝ બની રહે છે. ત્યારબાદ આવે છે પ્રકરણ નંબર 6, રેકોર્ડિંગ સ્ટેટમેન્ટ ઓફ ચાઇલ્ડ. તો અહીંયા ચાઇલ્ડનું જે સ્ટેટમેન્ટ છે 24-25માંથી ઘણી વાર ફ્રેન્ડ રેકોર્ડિંગ ઓફ સ્ટેટમેન્ટ ઓફ ચાઇલ્ડ અને રેકોર્ડિંગ ઓફ સ્ટેટમેન્ટ બાય ચાઇલ્ડ બાય મેજિસ્ટ્રેટ બહુ જ ઇમ્પોર્ટન્ટલી અહીંયા પૂછાય છે મેન્સ પર્પઝથી. 24-25ને તૈયાર કરશો, 24-25માંથી મેન્સ બની શકે છે, પૂછાઈ શકે એમ છે. આ વખતે નવો એડ કરવામાં આવ્યો છે પોક્સો આપણા સબ્જેક્ટમાં, ત્યારે અહીંયાથી 24-25માંથી મેન્સમાંથી ક્વેશ્ચન પૂછાઈ શકે એમ છે. એડિશનલ પ્રોવિઝનને એકવાર પ્રી પર્પઝથી યાદ રાખજો. મેડિકલ એક્ઝામિનેશન પ્રી પર્પઝથી ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ સ્પેશિયલ કોર્ટ્સની વાત છે, ડેઝિગ્નેટન ટુ સ્પેશિયલ કોર્ટ્સની વાત છે, પ્રિઝમ્પશન એઝ ટુ સર્ટેન ઓફેન્સની વાત છે. આ બધું લેસ ઇમ્પોર્ટન્ટ છે ફ્રેન્ડ્સ, બહુ ઇમ્પોર્ટન્ટ નથી, એમસીક્યુ પૂછાય એટલા માટે. તો ફ્રેન્ડ્સ 28 થી 32 બહુ લેસ ઇમ્પોર્ટન્ટ છે, અહીંયાથી રેર કેસમાં પ્રશ્નો આવી શકે, પણ એમસીક્યુ પર્પઝથી 28 થી 32 ઇમ્પોર્ટન્ટ છે. એટલા માટે એમસીક્યુ માટે તો એક બે વાર આપણે જવું જ પડે, પ્રી માટે છે એટલે પ્રી માટે એક બે વાર તો આપણે વાંચવું જ પડશે. 28 થી 32ની વાત છે ત્યારે લેસ ઇમ્પોર્ટન્ટ છે કે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની 32માં જોગવાઈ છે, ડેઝિગ્નેશન સ્પેશિયલ કોર્ટની 28માં જોગવાઈ છે, એવો પ્રશ્ન પણ પૂછાઈ શકે. કલ્પેબલ મેન્ટલ સ્ટેટની વાત છે, પ્રિઝમ્પશનની વાત છે, સર્ટેન ઓફેન્સમાં 29ની જોગવાઈ, તો આ બધું પૂછાઈ શકે. એટલા માટે ફ્રેન્ડ્સ આપ સૌએ અહીંયા સ્પેશિયલ કોર્ટ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટલી આ વસ્તુ તો ખાસ યાદ રાખી જ લેવાની છે ફ્રેન્ડ્સ. તો અહીંયા 28 થી 32 લેસ ઇમ્પોર્ટન્ટ સો ફાર એઝ ધી અધર સેક્શન્સ આર કન્સર્ન, પણ એ સિવાય પણ કહું તો ફ્રેન્ડ્સ પ્રી માટે જે એલિમિનેશન ટેસ્ટ છે એના માટે તો ઇમ્પોર્ટન્ટ બની જ રહે છે. ત્યારબાદ ચેપ્ટર નંબર 8, પ્રોસીઝર એન્ડ પાવર્સ એન્ડ સ્પેશિયલ કોર્ટ્સ એન્ડ રેકોર્ડિંગ એવિડન્સ. તો પ્રોસીઝર એન્ડ પાવર ઓફ સ્પેશિયલ કોર્ટ 33ને પ્રી પર્પઝથી વાંચવાનો છે. કેસ કમિશન ઓફ ચાઇલ્ડ ડિટર્મિનેશન ઓફ એજ એ પણ પ્રી પર્પઝથી વાંચવાનું છે. રેકોર્ડિંગ ઓફ એવિડન્સ એ પણ પ્રી પર્પઝથી. ચાઇલ્ડ નોટ ટુ સી એક્યુઝ એટ ધ ટાઈમ ઓફ ટેસ્ટિફાઈંગ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કલમ નંબર 36 છે. અને ટ્રાયલ ટુ બી કન્ડક્ટેડ ઇન કેમેરા કલમ નંબર 37 અને 37, અને ઇન્ટરપ્રિટર એક્સપર્ટ વાઇલ રેકોર્ડિંગ એવિડન્સ ઓફ ચાઇલ્ડ. એટલે કે 36 થી 38 અહીંયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, 33, 34, 35 અને એકાદ બે વાંચી લેજો ચાલશે, પણ 36, 37, 38ની જ્યારે વાત છે કલમ ચેપ્ટર નંબર 8માં ત્યારે તે બહુ જ ઇમ્પોર્ટન્ટ બની રહે છે. એમસીક્યુ પર્પઝની વાત કરું તો બહુ જ ઇમ્પોર્ટન્ટ, ઘણી વાર શોર્ટ નોટ પણ પૂછાઈ જાય તો પણ આપણને આવડવું જોઈએ કે ચાઇલ્ડ માટે શું જરૂરી છે, કે અક્યુઝને ના જોવે, એનાથી ગભરાય નહીં, કેમેરા કોર્ટ હોવી જોઈએ,
ટ્રાયલ ક્યાં કન્ડક્ટ થવી જોઈએ, ટ્રાયલ ઇન કેમેરા કન્ડક્ટ થવી જોઈએ. તો ફ્રેન્ડ્સ આ બધી જોગવાઈઓ પૂછાતી હોય છે, ઘણીવાર પૂછાયેલી છે જ્યાં આ સબ્જેક્ટ જે છે કોર્સમાં છે ત્યાં. તો ફ્રેન્ડ્સ આ વખતે આ નવો સબ્જેક્ટ છે એટલા માટે આ કલમો પર વધારે ફોકસ કરવાનું છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેક્શનો છે, ને ફોકસ કરશો તો ઇમ્પોર્ટન્ટલી આપ સૌને આવડી પણ જશે. ત્યારબાદની ચેપ્ટર નંબર 9 છે, પરચુરણ જોગવાઈઓ છે. તેને સ્ટાર્ટ કરતાં પહેલાં એક એવી વાત કરવાની કે ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ અને સાથે સાથે લવાદ અને સમાધાન આર્બિટ્રેશન કન્સિલેશન એક્ટનો મેં વિડીયો અગાઉ બનાવેલો છે, કઈ કલમો જે ઇમ્પોર્ટન્ટ છે. આ બટન પર ક્લિક કરશો તો આપને વિડીયો મળી જશે અને ત્યાં જઈને આપ ચેકઆઉટ કરી શકો છો, અને એ વિષય માટે પણ કયા વિડીયો કયા જે સેક્શન છે ઇમ્પોર્ટન્ટ છે એ પણ આપ જોઈ શકો છો. ત્યારબાદ વાત છે પરચુરણની કલમ ચેપ્ટર નંબર 9 જે વાત કરે છે મિસ્કેલિનિયસ. તો અહીંયા પરચુરણ જોગવાઈઓ જે છે તેમાં શું યાદ રાખવાનું છે, કઈ ઇમ્પોર્ટન્ટ છે, તો ગાઈડલાઇન્સ પર સાઇડ ટુ ટેક આસિસ્ટન્ટ એક્સપર્ટ રેર ઇમ્પોર્ટન્ટ છે. ખાસ કરીને વાત કરું તો 39માંથી MCQ પરપસથી એકાદ બે વાર વાંચી શકાય, બાકી સ્કીપ કરી શકો. રાઇટ ઓફ ચાઇલ્ડ ટુ ટેક આસિસ્ટન્ટ લીગલ પ્રેક્ટિશનર આ પણ ઘણીવાર પૂછાતું નથી એટલા માટે બહુ ઇમ્પોર્ટન્ટ નથી. 3 થી 13 નોટ એપ્લાય ઇન સર્ટન કેસીસ આ ઇમ્પોર્ટન્ટ છે, અહીંયાથી MCQ ફ્રેમ થઈ શકે. કલમ નંબર 41ને ઇમ્પોર્ટન્સ આપું છું. અલ્ટરનેટિવ પનિશમેન્ટની વાત 42માં છે, આ પણ પ્રીની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ છે. 42 એ એક્ટ નોટ ઇન ડેરોગેશન ઓફ એની અધર લો. 43 પબ્લિક અવેરનેસ અબાઉટ એક્ટ. 43A 43 મોનિટરિંગ ઓફ ઇમ્પ્લિમેશન ઓફ એક્ટ. અહીંયા 42A 43 અને 44 લેસ ઇમ્પોર્ટન્ટ છે, સ્કીપ પણ કરી શકો, એકાદ વાર વાંચી લેજો કદાચ પૂછાઈ જાય તો. બાકી 42A થી 44ને આપ સ્કીપ કરી શકો. ત્યારબાદ 45 બહુ જ ઇમ્પોર્ટન્ટ, અને રિમૂવ ડિફિકલ્ટી એ નહીં પણ અહીંયા 45 નંબર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બાકીને સ્કીપ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ પોક્સો એક્ટમાંથી આટલી કલમો આ રીતે યાદ રાખવાની છે. ખાસ કરીને મેં પેટર્ન ફોલો થાય છે કીધું છે 4, 6, 8, 10, 12 સુધી, અને એમાં અગાઉની વ્યાખ્યા છે 3, 5, 7, 9 અને 11માં. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, આ બધું યાદ રાખવાનું છે. જ્યાંથી મેન્સ બને છે એ પણ કહી દીધું. ફ્રેન્ડ્સ અગાઉ મેં ડોમેસ્ટિક વાયોલેન્સ એક્ટ માટે પણ, ડોમેસ્ટિક વાયોલેન્સ એક્ટ જે 2005 છે એના કઈ કલમો જે ઇમ્પોર્ટન્ટ છે તેના પર પણ વિડીયો બનાવ્યો છે. આઈ બટન પર ક્લિક કરશો તો તે વિડીયો પણ આપને જોવા મળશે, ત્યાં જઈને ચેકઆઉટ કરી શકો છો. ડોમેસ્ટિક વાયોલેન્સ એક્ટમાં શું ઇમ્પોર્ટન્ટ છે, કઈ કલમો ઇમ્પોર્ટન્ટ છે, કઈ કલમો પર ધ્યાન આપવાનું છે એ પણ આપ જોઈ શકો છો. તો ફ્રેન્ડ્સ આઈ હોપ આજનું આ વિડીયો આપ સૌને સારો લાગ્યો હશે. જો સારો લાગ્યો હોય તો જરૂરથી લાઇક બટનને દબાવી દેજો. ફ્રેન્ડ્સ ખાસ કરીને અમારી સાથે જોડાવા માટે જોઈન બટનને ક્લિક કરીને અમારી ચેનલના મેમ્બર બની શકો છો આપ, અને જ્યાં કાયદાના લાઈવ લેક્ચર્સ અને મોક ટેસ્ટ પણ અવેલેબલ છે ગુજરાત સિવિલ જજની પરીક્ષા માટે. તો ફ્રેન્ડ્સ સમય ના બગાડતા ને જલ્દીથી જલ્દી જોઈન થઈ જજો. લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. મળીએ અમારા નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન કેચ ઇટ, કોઈ પણ કાયદાને ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળતાથી સમજાવતી ગુજરાતની નંબર 1 અને આપ સૌની મનપસંદ યુટ્યુબ ચેનલ. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.